विद्यार्थी मित्रों नमस्कार। હવે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રમાં ભાગ 2 ત્રીજું પ્રકરણ લેવા જઈ રહ્યા છીએ। પ્રામાણ્ય વિતરણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। બ્લુપ્રિન્ટ આ પ્રમાણે છે। પ્રશ્ન નંબર જે છે 7 8 17 18 26 અને 40, એમાં 40 માં પ્રશ્નમાં ઓપ્શન હોય એમાં તમને વિભાગ આપેલા છે એ એટલે એમસીક્યુ આ વીએસક્યુ બરાબર, પછી બે ગુણના પ્રશ્નો છે, સોરી બે એમસીક્યુ બે વીએસક્યુ, ત્યારબાદ એક બે ગુણનો છે અને એક ચાર ગુણનો પ્રશ્ન છે। એકચ્યુઅલી કોવિડ-19ના કારણે આ સિલેબસમાં થોડો ફેરફાર થયેલો છે બ્લુપ્રિન્ટમાં, પણ આ મૂળ બ્લુપ્રિન્ટ તમને દેખાડું છું જે બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે। ચાલો તો સૌ પ્રથમ આપણે થોડું પુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણેનું નોલેજ મેળવીએ, પછી હું મારી રીતે તમને થોડું પ્રામાણ્ય વિતરણ વિશે કહું। આપણે પ્રામાણ્ય વિતરણની પ્રસ્તાવના સંભાવના ઘટકત્વ વિધિ વિશે વાત કરવાની છે, તો શરૂ કરીએ એ પહેલા હું તમને પહેલા સતત અને અસતત ચલ વિશે આપણે વાત કરી લઈએ। એ સતત ચલ અને અસતત ચલ કોને કહેવાય, અને અગાઉનું ચેપ્ટર આપણે ભણ્યા એમાં અસતત ચલ અસતત ચલનું સંભાવના વિતરણ હતું, અને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સતત ચલનું સંભાવના વિતરણ। તો આપણે બે વસ્તુમાં આખું સતત અસતત શીખી લઈએ કે જે ચલ ગણી શકાય તેવો હોય તેને સતત ચલ કહેવાય, દાખલા સોરી અસતત ચલ કહેવાય, જે ચલને તમે ગણી શકો તેને અસતત ચલ કહેવાય। દાખલા તરીકે રોડ પર થતા અકસ્માતની સંખ્યા આપણે લઈએ બરાબર છે, લાઇબ્રેરીમાં કોઈ ચોક્કસ દિવસે કોઈ બુકનું થતી ડિમાન્ડ આપણે જોઈએ તો ગણી શકાય તેવા ચલને આપણે શું કહીશું, તો કે અસતત ચલ કહીશું, અને જે ચલ માપી શકાય તેવા હોય તેને આપણે સતત ચલ કહેવાનું। દાખલા તરીકે વ્યક્તિનું વજન તો એ માપી શકાય તો એ સતત ચલ છે, વ્યક્તિની ઊંચાઈ તો એ પણ સતત ચલ છે, કોઈ પણ જગ્યાનું ચોક્કસ પર્ટિક્યુલર જગ્યાનું તાપમાન આપણે જોઈએ તો એ પણ માપવું જોઈએ, માપી શકાય તો એ પણ શું છે, તો કે એ સતત ચલ છે બરાબર। તો અસતત ચલ જે છે, અસતત ચલ એટલે સંખ્યામાં તમે દર્શાવી શકો 2, 5, 7 અને હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય, જ્યારે સતત ચલ જે છે એ કોઈ ચોક્કસ અંતરાલની અંદર કોઈ પણ વાસ્તવિક કિંમત ધારણ કરી શકે છે બરાબર છે। તો આ સતત અને અસતત ચલ વિશે આપણે વાત કરી, અહીંયા પણ કદાચ આપેલું હશે, અહીંથી આપણે જોઈએ કે સતત યાદસ્ટિક ચલ જે છે, સતત યાદસ્ટિક ચલ એક્સ એક નિશ્ચિત અંતરાલ એ અને બી ની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય તો તેને સંકેતમાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી વડે દર્શાવશું બરાબર છે। એટલે એ અને બી ની વચ્ચે કોઈ પણ સંખ્યા આવતી હોય, કોઈ પણ સંખ્યા, તો એની કઈ રીતે આપણે ડિનોટ કરશું, એ લેસ ધેન એક્સ લેસ ધેન બી। પણ હજી આગળ એમાં એક ધ્યાન રાખવા જેવી બાબત છે, સતત યાદસ્ટિક ચલની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેયને તે ચલનું સંભાવના ઘટકત્વ વિધેય કહે છે। ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સર આ સંભાવના ઘટકત્વ વિધેય શું છે, તો કે એક નિશ્ચિત અંતરાલની વચ્ચે કોઈ પણ કિંમતની આપણે જે સંભાવના મેળવીએ તે માટેનું જે વિધેય હોય તેને શું કહીશું, સંભાવના વિધેય પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન કહે છે બરાબર છે। તે નીચેની બે શરતોનું સમાધાન કરે છે, કઈ બે શરતો, કે યાદસ્ટિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવના અનઋણ હોય છે, અઋણ હોય છે એનો મતલબ તો સોરી ઝીરો હોય અથવા તો પ્લસ હોય, પણ ઝીરો કોઈ દિવસ પ્રોબેબિલિટી પોસિબલ નથી, કારણ કે ઇમ્પોસિબલ ઇવેન્ટ હોય તો ઝીરો આવે, એટલે ઓલવેઝ આપણે પોઝિટિવ નંબરમાં આવશે બરાબર। બીજો પોઈન્ટ, યાદસ્ટિક ચલ નિશ્ચિત અંતરાલની વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરે તેની સંભાવના, કુલ સંભાવના કેટલી હોય છે, તો કે 1 હોય છે, તો ટોટલ પ્રોબેબિલિટી છે કેટલી હોય છે, 1 બરાબર છે। આમ યાદસ્ટિક ચલની ચલ એક્સ ની કિંમત નિશ્ચિત અંતરાલ એ થી બી વચ્ચે હોય તેની સંભાવના શોધવા માટે સંભાવના ઘટકત્વ વિધિનો ઉપયોગ કરી શકાય, તેને સંકેતમાં પી ઓફ એ લેસ ધેન એક્સ લેસ ધેન બી વડે દર્શાવાય। પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે
અહીં નોંધવું જરૂર છે કે સતત યાદચ્છિક ચલ x ની કોઈ નિશ્ચિત કિંમત માટે સંભાવના ઘટકત્વ વિધેય દ્વારા મેળવેલ સંભાવના હંમેશા શૂન્ય હોય. તો સંભાવના ઘટકત્વ દ્વારા જો આપણે કોઈ નિશ્ચિત કિંમત x ની કોઈ પરફેક્ટ વેલ્યુની આપણે સંભાવના ગોતવા જઈએ તો હંમેશા એ સંભાવના કેવી આવશે? શૂન્ય થશે, બરાબર છે? એટલે કે p ઓફ x x ઇક્વલ ટુ a ઇક્વલ ટુ 0 થાય તો કોઈ ચોક્કસ કિંમત, એ એટલે કોઈ પણ કિંમત હોઈ શકે, તો એની સંભાવના કેટલી થશે? 0 થાય છે. તો જે આપણે બે અંતરાલ માટે આપણે કોઈ વસ્તુ દર્શાવીએ છીએ, લાઈક આ p ઓફ a લેસ ધેન x લેસ ધેન b ને કઈ રીતે દર્શાવવાનું હોય? p ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ b, એટલે આ બંને સંભાવના કેવી થશે? સરખી થશે, બરાબર છે? ચાલો હવે પ્રામાણ્ય વિતરણ જે છે એ બહુ મહત્વનું વિતરણ છે, એ આપણે હમણાં થોડી વાર રહીને વાત કરીએ, પણ એની ડેફિનેશન જોઈએ. જો યાદસ્થિક ચલ x એ મ્યુ મધ્યક અને સિગ્મા પ્રમાણિત વિચલન વાળો હોય તેનું સંભાવના ઘટકત્વ વિધેય fx બરાબર, થોડું યાદ રાખવું ડિફિકલ્ટ છે પણ યાદ રાખવું પડશે, fx બરાબર 1 છેદમાં સિગ્મા રૂટ 2 પાઈ ઇન્ટુ ઇરેસ ટુ માઇનસ 1 બાય 2 x માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર. તો x ની કિંમત માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી, મ્યુ ની કિંમત માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી હોઈ શકે અને સિગ્મા ની કિંમત હંમેશા 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધી હોય, કારણ કે સિગ્મા એટલે પ્રમાણિત વિચલન થાય જે કોઈ દિવસ માઇનસ હોતું નથી, અને મ્યુ જે છે એ મ્યુ બરાબર થશે, સોરી મ્યુ બરાબર થશે મધ્ય, આમાં આપેલું જ હશે બટ આપણે લખીએ મ્યુ ઇક્વલ ટુ મધ્યક અને સિગ્મા ઇક્વલ ટુ થાય પ્રમાણિત વિચલન, બરાબર છે? ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સર તો એક્સ બાર અને એસ ને શું થાય? તો એક્સ બાર અને એસ જે છે એ નિદર્શ નો મધ્યક અને નિદર્શ નું પ્રમાણિત વિચલન દર્શાવે છે, જ્યારે મ્યુ અને સિગ્મા છે એ સમષ્ટિ નો મધ્યક અને પ્રમાણિત વિચલન દર્શાવે છે, બરાબર? પાય અને સિગ્મા ની પણ સોરી ઈ ની કિંમત પણ આપેલી છે કે પાય બરાબર 3.1416 અને ઈ બરાબર 2.7183 જે અચળાંક હશે, બરાબર છે? હોય તો યાદસ્થિક ચલ x ને પ્રામાણ્ય ચલ f ઓફ x ને પ્રામાણ્ય ચલ નું સંભાવના ઘટકત્વ વિધેય વડે દર્શાવાય છે. આ પ્રામાણ્ય ચલ x ના વિતરણ ને પ્રામાણ્ય વિતરણ કહે છે, તેને સંકેતમાં n કૌંસમાં મ્યુ માઇનસ સિગ્મા સ્ક્વેર એટલે રીડ આવી રીતે થાય, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વિથ મ્યુ મીન એન્ડ વેરિયન્સ સિગ્મા સ્ક્વેર. ઓકે, પ્રામાણ્ય ચલ x ની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટકત્વ વિધેય fx ની કિંમતો શોધી જે વક્ર દોરવામાં આવે છે તેને પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. ચાલો આ વક્ર વિશે હું તમને પછી વિગતે વાત કરીશ. આને શું કહેવાય? તો કે આ પ્રામાણ્ય વક્ર છે, પ્રામાણ્ય વક્ર. હવે આ સમમિત છે, અહીંયા સેન્ટરમાં મધ્યક છે, મધ્યકની બંને બાજુ સરખું ક્ષેત્રફળ છે. જો આનું કુલ ક્ષેત્રફળ 100% ગણવામાં આવે તો મધ્યક થી ઇન્ફિનિટ સુધીનું થાય 50%, એટલે કે સંભાવના 0.5 થાય, અને મધ્યક થી જમણી બાજુનું થાય 50%, એટલે એ પણ કેટલું થશે? 0.5. અને આ મધ્યક જે છે x અક્ષને સાપેક્ષ આ બંને છેડા અનંત લક્ષી છે, કઈ ટચ થવા જોઈએ નહીં, અને આખું જે શેપ છે એને બેલ શેપ કહેવાય, ઘંટાકાર વક્ર, અને તેનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 1 અથવા 100%, બરાબર છે? મધ્યકની બંને બાજુ કેવો છે? સંમિત છે. ઓકે, તો આ ગ્રાફ આવો કઈ રીતે બને તો એ આપણે શીખીએ, એ પહેલા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની થોડી આપણે હિસ્ટ્રી જોઈ લઈએ. તો પ્રામાણ્ય વિતરણ જે છે એ સૌ પ્રથમ ડી મોયુ ડી મોયુએ આર સાયલેન્ટ છે 1773 માં આપેલું એઝ અ લિમિટિંગ કેસ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે દ્વિપદી વિતરણની જે લિમિટેશન્સ હતી, બરાબર છે? એ લિમિટેશન્સ ને ધ્યાનમાં લઈને એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બનાવ્યું. તો દ્વિપદી વિતરણ શેના માટે યુઝ થતું? તો કે જ્યારે કોઈ પણ પ્રયોગના માત્ર બે જ પરિણામો શક્ય હોય, સફળતા અને નિષ્ફળતા, અને તે ચલ જો
અસતત ચલ હોય તો આપણે સંભાવના મેળવવા માટે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરતા. વધુમાં દ્વિપદી વિતરણમાં એનની કિંમત ખૂબ નાની હતી, પણ જો દ્વિપદી વિતરણમાં એનની કિંમત ખૂબ મોટી હોય અને સફળતાની સંભાવના પી તથા ક્યુની કિંમત, નિષ્ફળતાની સંભાવના ક્યુ ની કિંમત ખૂબ નાની ન હોય, નાની ન હોય ત્યારે દ્વિપદી વિતરણ એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ડ્સ ટુ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે દ્વિપદી વિતરણ જે છે એ શું બની જાય છે, પ્રામાણ્ય વિતરણ બની જાય છે. ઓકે, ચલો તો આ હિસ્ટ્રી ખ્યાલ આવી. ત્યાર પછી આ જે ડી મોહિવે જે પ્રામાણ્ય વિતરણ આપ્યું હતું એમાં થોડી ભૂલ હતી, તો એના ભૂલની ભૂલનો અભ્યાસ કરીને ગોસ અને લાપ્લાસ અને લાપ્લાસે ફરીથી પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટકત્વ વિધેય શોધ્યું, અને આ શોધમાં ગોસનો ફાળો વધુ હોવાથી ઘણી વખત પ્રામાણ્ય વિતરણને ગોસિયન વિતરણ પણ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો તો આપણે હમણાં આગળ જોયું કે પ્રામાણ્ય વિતરણનો આલેખ જે છે એ સંમિત છે. બરાબર છે. તો સંમિત ક્યારે હોય, તો કે આપણે દ્વિપદી વિતરણની વાત કરી તો દ્વિપદી વિતરણથી જ આપણે આગળ વધીએ. ચાલો તો દ્વિપદી વિતરણ સંમિત ક્યારે બને, તો કે સૌ પ્રથમ આપણે એન ની કિંમત 10 લઈ લઈએ, કોઈ પણ કિંમત લઈ શકાય, હું 10 લઉં છું, અને પી અને ક્યુ હંમેશા કેટલા હોય, તો કે સરખા હોય, તો જ સંમિત વિતરણ બને. બરાબર છે. જ્યારે પી અને ક્યુ બંનેની કિંમત સરખી હોય ત્યારે દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય શું છે, પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એન સી એક્સ અપોન 2^n. બરાબર છે. આ કઈ રીતે ડિરાઈવ કરવું તો આપણે એકવાર ફટાફટ ડિરાઈવ કરીને જોઈ લઈએ. ચાલો આપણું મૂળ સૂત્ર આવું છે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. ઓકે, હવે હું અહીં એન બરાબર 10 મૂકી દઉં છું, અથવા એન એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આપણે. બરાબર. એન સી એક્સ, પી એટલે 1/2 ની એક્સ ઘાત, ક્યુ એટલે 1/2 ની એન માઇનસ એક્સ ઘાત. ચાલો તો એન સી એક્સ આ બંનેનો આધાર સરખો છે, તો ઘાતાંકના નિયમ પ્રમાણે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો શું થાય, કે સરવાળો થાય, એટલે આમ થાય એક્સ પ્લસ એન માઇનસ એક્સ. બરાબર. તો એન સી એક્સ ગુણ્યા 1/2 ની કેટલી ઘાત વધી, એક્સ એક્સ કેન્સલ આઉટ કરી દઈએ તો એન. આ રીતે પણ લખાય એન સી એક્સ ના છેદમાં 2^n. આ એનો એક શોર્ટકટ છે. ચલો તો અહીં આપણે એક્સ ની વિવિધ કિંમતો લઈએ, તો એક્સ ની વિવિધ કિંમતો કઈ છે, કે ભાઈ 0 થી શરૂ કરીને 10 સુધીની વિવિધ કિંમતો છે. ઓકે, તો હવે આપણે એક પહેલા એક દ્વિપદી વિતરણ આનું બનાવી નાખીએ, તો કે પી ઓફ એક્સ બરાબર એન ની કિંમત મૂકી દઈએ 10 એન સી એક્સ અપોન 2^n, એટલે 2^10. સાદરૂપ આપીએ તો શું થશે, 10 સી એક્સ ના છેદમાં 2^10, એટલે 10/24. ચાલો હવે આપણે દરેક પદ માટે 0 થી શરૂ કરીને 10 સુધીની સંભાવના આપણે મેળવીએ. થોડી લાંબી પ્રોસેસ છે, એટલે થોડીક વાર હું વિડીયો પોઝ કરીને આખું ટેબલ બનાવી અને પછી આપણે સમજીએ. ચાલો તો આપણે કોષ્ટક તૈયાર કરી નાખ્યું છે. અહીંયા આપણે ઉપર જ સંભાવના વિધેય મેળવ્યું હતું, જે 10 સી એક્સ અપોન 10^24. બરાબર. એમાં એક્સ ની અલગ અલગ કિંમતો માટે આપણે કિંમત મૂકી. અહીંયા એક્સ બરાબર પહેલા 0, 1, 2, 3, 4 એમ 10 સુધી મૂક્યા. 10c0 એટલે 1, 10c1 એટલે 10, 10c2 એટલે 10 × 9 એટલે 45. એવી રીતે બધાની કિંમત મૂકી 10/24 થી ભાગ્યા, અને જે જવાબ આવ્યો એમાં પોઈન્ટ પછી મેં 3 ડિજિટ કન્સિડર કર્યા. હવે તમે આમાં એક ઓબ્ઝર્વ કરો કે અહીંયા એક કિંમત છે 200.246. બરાબર છે. આ કિંમત છે 5 માટે. એની ઉપર નીચે બંને કિંમત તમે જુઓ 205 205 સરખી છે. બરાબર છે. ત્યારબાદ તમે જો તો 117 એ પણ સરખી છે, 0.44, પછી 0.010 અને 0.001. તો તમે જોઈ શકો કે આપણે ગણતરી કરીએ તો આ મધ્ય કિંમત થઈ. બરાબર છે. હવે આનો એક આપણે ગ્રાફ બનાવવાની ટ્રાય કરીએ. ચાલો તો અહીંયા એક સ્ટ્રેટ લાઈન એક્સ અક્ષ દોરીને બતાવું છું. બરાબર. ચાલો આ એક્સ અક્ષ છે,
આપણે એની અલગ અલગ કિંમત માટે ગ્રાફ બનાવીએ. 0.246 માની લ્યો કે આપણે હું સંખ્યા નથી મૂકતો, બરાબર છે, પ્યોર ગ્રાફ આપણે નથી બનાવતા, પણ થોડો નાનો એવો ગ્રાફ બનાવીએ. ચાલો આ એક્સ અક્ષ છે, અમે સેન્ટરમાં મધ્યમાં કિંમત મૂકી, બરાબર છે. હવે એની બંને બાજુ કઈ કિંમત આવે છે? 0.205. એટલે મે બી બંને બાજુ આ કિંમત હું મૂકી શકું એક્સ અક્ષમાં? તો કે યસ, આ મધ્ય અક્ષ છે, બરાબર, સેન્ટરમાં. પછી બંને બાજુ, તો કે એક્ઝેક્ટ પરફેક્ટ મેજરમેન્ટ આપણે નથી લેતા, 170 0.117 એ પુટ કરીએ તો લગભગ આ ટાઈપ બને, બરાબર. એવી રીતે 1/1 જ્યારે તમે બધી કિંમતો મૂકશો ત્યારે તમને ફાઇનલી આવો ગ્રાફ મળશે, બરાબર. એકાદ પોઈન્ટ આડાવડો થઈ ગયો હોય તો જોઈ લેવાનું, એમાં કઈ બહુ જરૂર નથી. હવે જ્યારે આપણે આ બધાને જોડવાની ટ્રાય કરીએ તો કોના જેવો આલેખ બને છે? તો કે આ બન્યો આપણો પ્રામાણ્ય વક્ર જેવો આલેખ, બરાબર છે. જે આપણે ઉપર થિયરીમાં જોયું હતું કે પ્રામાણ્ય વક્ર કઈ રીતે બને, મેં તમને દેખાડ્યું. તો દ્વિપદી વિતરણની આપણે લિમિટેશનનો ઉપયોગ કરીને નોર્મલમાં ફેરવ્યું અને નોર્મલમાંથી આપણે એનો વક્ર બનાવ્યો, બરાબર. આ વક્રનું તમને સાયન્સ આવડી જાય તો આપણને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સરળતાથી આવડી જાય. ઓકે, હવે આપણો આગળનો ટોપિક છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. તો આપણે પ્રામાણ્ય વિતરણ વિશે માહિતી મેળવી. એકચ્યુઅલી પ્રામાણ્ય વિતરણ છે એક્સ નું વિતરણ છે, બરાબર છે, જે આપણને માહિતી સ્વરૂપે રકમમાં આપેલું હોય અને એની ગણતરી કરવા માટે આપણે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં ફેરવવું પડે, જેને ઝેડ દ્વારા ઓળખવામાં આવે છે, બરાબર. તો ઝેડ નું સૂત્ર થાય એક્સ માઇનસ ન્યુ અપોન સિગ્મા. આ એક પ્રોસેસ છે એક્સ ને ઝેડમાં કન્વર્ટ કરવા માટેની, આ એક્સ ને ઝેડમાં ફેરવા માટેનું સૂત્ર છે. ચાલો, તો પ્રમાણિત પ્રામાણ્ય ચલ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. જો યાદસ્ટિક ચલ એક્સ નો મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો યાદસ્ટિક ચલ ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહે છે અને તેનું સંભાવના ઘટત્વ વિધેય. તો આ નવું સંભાવના ઘટત્વ વિધેય નથી, જો પ્રામાણ્ય ચલ નું સંભાવના ઘટત્વ વિધેય આવું હતું. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 1 અપોન અંડર રૂટ 2 પાઈ, અહીંયા સિગ્મા હતું, સિગ્મા અંડર રૂટ, સિગ્મા રૂટ 2 પાઈ, સિગ્મા રૂટ 2 પાઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 1/2 ઇન્ટુ એક્સ માઇનસ ન્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર. હવે અહીંયા માત્ર આપણા એક્સ માઇનસ ન્યુ અપોન સિગ્મા ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? ઝેડ. અને યાદ રાખો કે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ જે છે, પ્રામાણ્ય વિતરણનો મધ્યક છે તેને મ્યુ કહેવાય અને પ્રમાણિત વિતરણને સિગ્મા કહેવાય. પ્રમાણિત પ્રામાણ્યમાં જ્યારે ફેરવો ત્યારે મ્યુ છે એ 0 થી જાય અને સિગ્મા થી 1, બરાબર. તો અહીંયા જે સિગ્મા હતું એની જગ્યાએ આપણે કશું નથી મૂક્યું, જો તમે સિગ્માની જગ્યા ખાલી છે, બરાબર છે. એનો મતલબ એમ સિગ્મા બરાબર 1 છે અને મ્યુ બરાબર શું છે? 0. પણ અહીંયા મ્યુ 0 નથી મૂકવાનું, કારણ કે એના ઉપરથી આપણે ઝેડ મેળવવાનું છે. એક્સ માઇનસ મ્યુ પણ સિગ્માની જગ્યાએ શું આવી જશે? ઝેડ સ્ક્વેર. બાકી 1/2 ઈ અને પાય જે છે તે એમાં કોઈ ચેન્જ કરવાનો થતો નથી, બરાબર છે. તો આને આપણે કહીશું પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. તો એક્સ ઉપરથી ઝેડ નું વિતરણ જે મેળવવાનું છે એને આપણે કયું વિતરણ કહીશું? પ્રામાણ્ય વિતરણ. નેના ગુણધર્મો લગભગ સરખા હોય છે. ચાલો, હવે બે મહત્વના પોઈન્ટ જે આપણે કીધા હતા એ, કે અહીં યાદસ્ટિક અહીં આપણે જોઈ શકીએ છીએ કે યાદસ્ટિક પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ નું સંભાવના ઘટકો વિધેય એ મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન 1 વાળું પ્રામાણ્ય વિતરણ છે, બરાબર છે. તો આ યાદ રાખવાનું, મધ્ય કેટલો હોય? હંમેશા 0 હોય અને પ્રમાણિત વિચલન હંમેશા 1 હોય છે, બરાબર છે. અને જેનો આલેખ છે એ આલેખ પણ પ્રામાણ્ય વિતરણ જેવો જ મળે, પણ મધ્યક જે અહીંયા આપણે સેન્ટરમાં લખતા એની જે શું આવી જશે? ઝેડ બરાબર 0. તો આ ઝેડ બરાબર 0 ની બંને બાજુનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 0.5 0.5, બરાબર છે. એટલે કે ઝેડ બરાબર 0 ની બંને બાજુ કેવું છે? સમમિત છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આપણે 9 આકૃતિઓ બનાવવાની છે, જે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરશું. અને આ 9 આકૃતિ તમને પ્રામાણ્ય વિતરણની આવડી જાય એટલે ચેપ્ટર ઓલમોસ્ટ તમને આવડી જશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય એવરીવન.